અગાઉના વિડીયોમાં આપણે બે સંખ્યાઓનો ગુણાકાર કરવાની રીતો શીખ્યા. આ વિડીયોમાં આપણે આના વધુ કેટલાક રસપ્રદ ઉદાહરણો જોઈશું. અગાઉના વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે બોલાએ પીટીયુના કોડને ગુણાકારનો ઉપયોગ કરીને ખોલી દીધી અને તેને નાની પેટીમાંથી એક જુદું જ અનોખું રમકડું મળ્યું. આવો જોઈએ આ રમકડામાં શું અનોખું છે. ભોલાએ જોયું કે આ રમકડામાં એક ખાંચો બનેલો છે. તેને આ ખાંચાના ઉપયોગની ખબર પડતી ન હતી, એટલે ભોલાએ તેને એક સ્ટેન્ડની જેમ ઉપયોગમાં લઈને તેમાં તેની 125 પેન્સિલો મૂકી દીધી. જેવી ભોલાએ પોતાની પેન્સિલોને તે ખાંચામાં મૂકી તો ખાંચાની નીચે 125 સંખ્યા દેખાઈ. બોલો ઉત્સાહિત થઈ ગયો. બરાબર, આ રમકડું ખાંચામાં મૂકેલી વસ્તુઓની સંખ્યા બતાવે છે, બોલાએ વિચાર્યું. આવું વિચારીને બોલો સૂઈ ગયો. બીજે દિવસે જ્યારે બોલો ઊંઘમાંથી ઉઠ્યો તો એને જોયું કે હવે ખાંચાની નીચે આ ગુણાકાર લખેલો છે. 125 આ તો મારી પેન્સિલની સંખ્યા છે, પરંતુ આ ગુણાકાર 111 શું છે? મારી પેન્સિલો પણ 125થી વધારે લાગી રહી છે. શું આવું થઈ શકે છે કે આ રમકડાએ મારી પેન્સિલોને 111થી ગુણી લીધી હોય? ચાલો હું પહેલા આ ગુણાકારનો જવાબ શોધી લઉં છું, પછી હું આ પેન્સિલોને ગણીને જોઈશ કે શું સાચે જ આવું થયું છે. બાળકો, શું તમે આ ગુણાકાર કરવામાં ભોલાની મદદ કરી શકો છો? આવો આને એક સાથે કરીએ. અહીંયા આપણે 3 અંકોવાળી સંખ્યા 125ને એક બીજી 3 અંકની સંખ્યા 111 સાથે ગુણાકાર કરી રહ્યા છીએ. માટે આપણે આને કેટલી વખતમાં કરી શકીશું? એકદમ સાચું, 3 વખતમાં. 111 ને આપણે 100માં 10 અને 1 ઉમેરીને વિસ્તરણ સ્વરૂપમાં લખી શકીએ છીએ. પહેલા આપણે 125નો 1 સાથે ગુણાકાર કરીશું. 125 × 1 કેટલા થયા? એકદમ સાચું, 125. હવે આપણે 125ને 10 સાથે ગુણાકાર કરીશું. આને આપણે સરળતાથી આ રીતે કરી શકીશું. પહેલા આપણે અહીંયા 0 લખીશું, પછી 125ને 1 સાથે ગુણાકાર કરવો પડશે. આ રીતે 125 × 10 થશે 1250. હવે આપણે ફક્ત 125ને 100 સાથે ગુણાકાર કરવો પડશે, કેમ કે 100માં 2 શૂન્ય છે. પહેલા આપણે 2 શૂન્ય લખીશું. હવે માત્ર 125ને 1 સાથે ગુણાકાર કરવો પડશે. હવે છેલ્લે આ 3 સંખ્યાઓનો સરવાળો કરીને આપણે આપણો ગુણાકાર 125 × 111 નો જવાબ 13875 મળી ગયો. ભોલાએ આપણી જેમ જ આ ગુણાકારનો જવાબ શોધી કાઢ્યો અને પછી પોતાની પેન્સિલની સંખ્યા પણ ગણી લીધી અને જોયું કે બંને બિલકુલ સમાન છે. ભોલાને પોતાની આંખો ઉપર વિશ્વાસ થતો ન હતો. અરે વાહ, આ રમકડું તો ખરેખર અદ્ભુત છે. ચાલો હું આમાં આજે રાત્રે 252 ચોકલેટ મૂકીને જોઉં છું. શું ખબર આ જાદુ ફરીથી થઈ જાય.
અને આ વખતે મને ઘણી બધી ચોકલેટો મળી જાય. ભોલાએ વિચાર્યું. ભોલાએ રમકડાના ખાંચામાં 252 ચોકલેટો મૂકી દીધી અને સૂઈ ગયો. બીજા દિવસે ભોલાને રમકડામાં આ ગુણાકાર દેખાયો. હવે આ ચોકલેટ કેટલી થઈ? ભોલો વિચારી રહ્યો છે. બાળકો, શું તમે આનો ગુણાકાર શોધવામાં ભોલાની મદદ કરી શકો છો? તમે ઈચ્છો તો વિડિયો રોકીને આનો જવાબ શોધી શકો છો. આપણે આ રીતે આ ગુણાકારનો જવાબ શોધી શકીએ છીએ. શાબાશ બાળકો, તમારો જવાબ બિલકુલ સાચો છે. ભોલાની પાસે હવે 252 × 222 એટલે કે 55,944 ચોકલેટ છે. બોલો આટલી બધી ચોકલેટ મેળવીને ખુશીથી નાચવા લાગ્યો. બાળકો, આ વિડિયોમાં આપણે બે સંખ્યાઓના ગુણાકાર કરવાની રીતો અને તેના કેટલાક વધુ રસપ્રદ ઉદાહરણો જોયા.